नमस्कार बाळको, आजे आपणे गणितमां प्रकरण 12માં ભાગ 2 જોઈશું। તેમાં પેજ નંબર 140 ઉપરથી આપણે અભ્યાસ કરીશું, જેમાં આપેલું છે હાથીનું વજન। જો હાથીનું વજન, હવે તમે વિચારો કે હાથીનું વજન કઈ રીતે થઈ શકે, તો આપણે એના વિશે જોઈએ। એકવાર રાજાને પેટમાં દુખાવો થયો, મહેલના કોઈપણ ડોક્ટર એનો દુખાવો મટાડી શક્યા નહીં। જો રાજાને પેટમાં દુખાવો થાય છે તો શું કહે છે, ઓહ નહીં, હું આ દુખાવો સહન નહીં કરી શકું, અને બૂમો પાડે છે આ। પછી રાજાએ કહ્યું, જે કોઈ પણ મારો દુખાવો મટાડી શકશે તેને હાથીના વજન જેટલું સોનું મળશે। આ સાંભળી દેશના બધા ઠેકાણેથી ડોક્ટર આવ્યા, પરંતુ માત્ર ડૉક્ટર વૈદિકા તેમને સાજા કરી શક્યા। ડૉક્ટર વૈદિકા આવે છે તે તેને સાજા કરી શકે છે, તમે આ ચિત્રમાં જોઈ શકો છો। ઓહ, મારું દર્દ જતું રહ્યું, આપનો આભાર ડૉક્ટર વૈદિકા। હવે રાજાને પેટમાં દુખાવો મટી ગયો અને એ વૈદિકાનો આભાર માને છે। તો હવે મને મારું ઇનામ મળશે ને સાહેબ? શું ઇનામ એને મળશે? તો કે હાથીના વજન જેટલું સોનું। પરંતુ લોભી રાજા તેને આ સોનું આપવા માંગતો હતો નહીં। જો સાજો થઈ ગયો પરંતુ પછી ફરી ગયો, એટલે એને એક યુક્તિ વિચારી, સારું પહેલાં હાથીનું વજન શોધી લાવો, પછી હું તમને તેટલું સોનું આપીશ। એ કે હાથીનું વજન પહેલાં કરી આવો। હવે વૈદિકાને તો કેવું થાય કે હાથીનું વજન કઈ રીતે એ કરે? જ્યારે ઘરે પહોંચી ત્યારે તે ખૂબ દુઃખી હતી, તેણે પોતાની દીકરીને પૂરી વાત કરી। હું હાથીનું વજન કેવી રીતે કરું, આટલું મોટું ત્રાજવું મને ક્યાં મળશે? તો છોકરી શું કહે છે, માં ચિંતા ન કર, મારી પાસે એક યોજના છે। રાજાને કહે કે હાથી અને મોટી હોડીની વ્યવસ્થા કરે। બીજા દિવસે સવારે ડૉક્ટર વૈદિકાએ રાજાને નદી પાસે આવવાનું આમંત્રણ આપ્યું। હાથી અને મોટી હોડી લઈને રાજા આવ્યા છો, અહીં તમે ચિત્રમાં જોઈ શકો છો। મને લાગે છે કે તે મૂર્ખ છે, તે કેવી રીતે હાથીનું વજન હોડી વડે કરશે? તો આપણે પણ જોઈએ કે હાથીનું વજન હોડી વડે કેવી રીતે કરે છે। વૈદિકાની દીકરી નદીમાં અંદર ગઈ, તેણે હોડી પાણીમાં કેટલી ડૂબે છે ત્યાં નિશાની કરી। જો તેને હોડી પાણીમાં જેટલી ડૂબે છે ત્યાં તેને શું કર્યું, તો કે નિશાની કરી લીધી। પછી તેણે તેમને કહ્યું, હાથીને હોડીમાં લાવો। હોડી વધારે ઊંડે સુધી પાણીમાં ગઈ। હવે હાથી છે તે હોડીમાં બેસે, એટલે હોડી શું થાય કે વધારે ઊંડે પાણીમાં જાય, એટલે તેણે પાણીની આ સપાટી પર હોડી પર નિશાની કરી। હવે પહેલાં એ કરી હતી, પછી હાથી અંદર બેઠો એટલે થોડીક વધારે ડૂબી હોય તો થોડીક ઉપર નિશાની એને કરી લીધી। હવે જુઓ આગળ શું બન્યું હશે તેની કલ્પના કરી વાર્તા પૂરી કરો। તમારા મિત્રો સાથે ચર્ચા કરો કે વૈદિકાએ હાથીનું વજન કેવી રીતે શોધ્યું। તો આપણે જોઈએ કે આ રીતે એને કેવી રીતે વજન હાથીનું શોધ્યું અને એટલું સોનું એને મેળવ્યું। તો જુઓ અહીંયા વૈદિકાની જે છોકરી છે તે અહીં નિશાની કરે છે, અને પાછું હાથીને બેસાડી અને ફરી પાછી હોડી ડૂબે ત્યાં પાછી નિશાની કરે છે। તો તેણે રાજાને શું કહ્યું કે પહેલાં તમે હોડીમાં સોનું ભરો, જ્યાં સુધી હોડીમાં પાણીમાં ડૂબે ત્યાં સુધી તમે સોનું ભરો, અને પછી પાછું એટલું સોનું ભરો કે પાછી જે બીજી નિશાની છે ત્યાં સુધી આવી જાય। હવે આ રીતે એને હાથીના વજન જેટલું સોનું મેળવ્યું હશે। તમે પણ બીજી રીતે કંઈ કલ્પના કરી શકો કે બીજું આમાં શું વિચારી શકાય કે કઈ રીતે એને મેળવ્યું હશે। તો વૈદિકાની છોકરી છે અને પ્રત્યક્ષને પણ પરોક્ષ રીતે, પરોક્ષ એટલે કે દેખાય નહીં એવી રીતે એને વજન કર્યું અને વજન એટલા વજનનું સોનું એને મેળવ્યું। હવે છે ખુરશીનું વજન કેટલું। જો અનામિકા વજન કાંટાનો ઉપયોગ કરી આ ખુરશીનું વજન શોધવા માગે છે, તો તમે વિચારો આ ખુરશીનું વજન આ વજન કાંટા ઉપર શોધી શકાય? તો ન શોધી શકાય, કારણ કે વજન કાંટો છે ગોળ છે, ખુરશી એની ઉપર રાખી તો ફરતી બાજુ પાયા આવે। તો શું તમે તેને આ કરવા માટેની રીત સૂચવી શકશો? તો કઈ રીતે આ કાંટા ઉપર આ ખુરશીનું વજન કરી શકાય? તો પહેલાં તો શું કરવું પડશે
કે આ વજન કાંટા ઉપર મોટા લાકડાનો ટુકડો મૂકી શકીશું, આપણે મૂકી શકીશું. હવે લાકડાનો ટુકડો મુકાઈ જાય એટલે એનું વજન આપણે પહેલાં લઈ લેશું કે કેટલા વજનનો લાકડાનો ટુકડો છે. લાકડાનો ટુકડો તો આ રીતે આડો રહી શકે. હવે એના ઉપર ખુરશી મૂકી ફરીથી વજન કરવાનું અને ઓલું જે લાકડું પહેલાં મૂક્યું છે એનું વજન એમાંથી બાદ કરી દેવાનું. આ રીતે આપણે ખુરશીનું વજન શોધી શકીએ. હવે છે તૂટેલા પથ્થરો. જો અબ્દુ છે એ બળતણ માટેના લાકડા વેચે છે, તેની દુકાનમાં એક પથ્થર છે. જો આ પથ્થર છે, આ પથ્થરમાં અત્યારે ભાગ પાડી દીધા છે, પણ પેલા પથ્થર છે કેવો છે તો કે આખો છે, જેનું વજન 13 કિલોગ્રામ છે. એક પથ્થર છે એનું વજન કેટલું છે તો એક્ઝેક્ટ માપ 13 કિલોગ્રામ છે. તેનો ઉપયોગ તે આ બળતણના લાકડાના વજન માટે કરે છે. એક દિવસ આ પથ્થર નીચે પડ્યો અને તેના 2 કિગ્રા 5 કિગ્રા 6 કિગ્રા વજનના 3 ટુકડા થઈ ગયા. પથ્થર નીચે પડ્યો તો પથ્થર ભાંગી જાય છે. એક ટુકડો 2 કિલોગ્રામનો થઈ જાય છે, એક ટુકડો 6 કિગ્રાનો થઈ જાય છે અને એક ટુકડો 5 કિગ્રાનો થઈ જાય છે. પરંતુ અબ્દુ તો હોશિયાર હતો, તેણે આ 3 ટુકડાનો ઉપયોગ 1 કિગ્રાથી લઈ 9 કિગ્રા સુધીના બળતણ માટેના લાકડાના વજન માટે કર્યો. અહીં અબ્દુ કેવી રીતે 1 કિગ્રા બળતણ માટેના લાકડાનું વજન કરે છે તે દર્શાવેલ છે. જો વજન એની પાસે કેવા છે તો હવે 5 કિલો 6 કિલો અને 2 કિલો, છતાં પણ 1 કિલો લાકડા પણ તે આપે છે. કેવી રીતે? તો ઓહો, આ ભારાનું વજન 1 કિગ્રા છે. કઈ રીતે એને 1 કિગ્રા કર્યું? એકમાં એને 6 કિલોગ્રામનો પથ્થર મૂક્યો, બીજામાં 5 કિલોગ્રામનો પથ્થર મૂક્યો અને બાકી વજન જે ઘટતું હતું એટલા લાકડા મૂકી દીધા. એટલે 5 અને 1 કિલો લાકડા મૂક્યા એટલે 6 કિલોગ્રામ થઈ ગયું. તો લાકડા કેટલા આપણને મળશે? 1 કિલોગ્રામ. હવે આવું જ કાંઈક ફરીથી આમાં વિચારીએ કે હવે તમે દર્શાવો કે અબ્દુ કેવી રીતે આ પથ્થરના ટુકડાનો ઉપયોગ વજન કરવા માટે કરશે, 5, 6 અને 2 કિલોના પથ્થરનો. જો એને 4 કિગ્રા બળતણના લાકડા જોઈએ છે તો ઉપર તો વજન આપેલું છે 6, 2 અને 5, તો 4 કિલો વજનના લાકડા તે કેવી રીતે આપશે? તો એના માટે એ શું કરશે? તો આ જે છે પલ્લું, એમાં એ 6 કિલોગ્રામનો પથ્થર મૂકશે. અહીં લખી નાખવાનું 6 કિગ્રા. હવે 4 કિલો આપવાના છે એટલે અહીં બળતણના લાકડા મૂકશે અને ઉપર 2 કિલોગ્રામનો પથ્થર મૂકશે. હવે પથ્થર લઈ લો તો કેટલા કિલોગ્રામ? 2 તોલા સમતોલ થાય એટલે કેટલા કિલોગ્રામ લાકડા થશે? તો કે 4 કિલોગ્રામ લાકડા થશે. જો 2 કિગ્રાનો પથ્થર પ્લસ 4 કિગ્રા લાકડા થઈ ગયા ને, 4 ને 2 6, તો એને 4 કિલોગ્રામ બળતણ આ રીતે એ જોખશે. હવે વિચારો 3 કિલોગ્રામ બળતણના લાકડા કેવી રીતે મેળવશે? તો એકમાં 5 કિલોગ્રામનો પથ્થર રાખવાનો, બીજામાં 2 કિલોગ્રામનો પથ્થર અને બાકી વધશે એટલા તમે લાકડા રાખી દો એટલે 3 કિલોગ્રામ મળે. આ તમારે આમાં દોરવાનું છે, ઉપર દોર્યું એ મુજબ. હવે 7 કિલોગ્રામ કેવી રીતે આપશે? તો એક પલ્લામાં 5 કિલોગ્રામ અને 2 કિલોગ્રામનો પથ્થર મૂકી અને સામે 7 કિલોગ્રામ લાકડા આપશે. આ તો સાવ સરળ છે. એવી જ રીતે તમે કંઈક બીજા 1 થી 9 કિલોગ્રામમાં કોઈ પણ તમે વિચારી અને કઈ રીતે લાકડા આપશે તે પ્રવૃત્તિ જાતે કરશો તો વધારે તમને આવડશે. હવે જોઈએ પોસ્ટ ઓફિસ. તમે ક્યારે પોસ્ટ ઓફિસે ગયા છો? જો ગયા હોય તો હા, નહીતર ના. ના હોય તો અહીંની વિગત કાંઈ ભરવાની જરૂર નથી. લોકો ત્યાં સેના માટે જાય છે? તો સેના માટે જાય લોકો? તો કે પત્ર મોકલવા જાય, પોસ્ટ કાર્ડ કે સ્ટેમ્પ ખરીદવા જાય, આંતરદેશીય પત્ર લેવા જાય, પાર્સલ મોકલવા જાય, પૈસાની લેવડ દેવડ, બેન્કિંગ સેવા માટે પોસ્ટ ઓફિસે લોકો જાય છે. ત્યાં ટપાલની કિંમત કેટલી હોય? તો કે 50 પૈસા ટપાલની કિંમત હોય છે. કેટલી હોય? 50 પૈસા. આંતરદેશીય પત્રની કિંમત કેટલી હોય છે ત્યાં? તો 2.5 રૂપિયા છે. કેટલા છે? 2.50 રૂપિયા. એટલે 2.5 રૂપિયાનો આંતરદેશીય પત્ર આવે. હવે
જોવો નીચે કોષ્ટક આપેલું છે ટપાલના દર, ફક્ત એક જ ટપાલ 50 પૈસા, છાપેલી ટપાલ છે 6 રૂપિયા, આંતરદેશીય પત્ર 2.5 રૂપિયા, પત્રના વજન 20 ગ્રામ અથવા તેથી ઓછું હોય, જો પત્રનું વજન 20 ગ્રામ કે તેથી ઓછું હોય તો 5 રૂપિયા, દરેક વધારાના 20 ગ્રામ માટે 2 રૂપિયા, પાર્સલનું વજન છે 50 ગ્રામ અથવા તેથી ઓછું હોય તો 5 રૂપિયા અને દરેક વધારાના 50 ગ્રામ માટે 3 રૂપિયા. એટલે કે 50 ગ્રામનું જો પાર્સલ હોય તો 5 રૂપિયા ચૂકવવાના, પણ જો 100 ગ્રામનું થઈ જાય એટલે કે વધારાના 50 ગ્રામ થઈ જાય તો 3 રૂપિયા વધારે દેવાના. હવે માહિતી પત્રકમાં આપેલ ટપાલના દર જુઓ. 50 ગ્રામ વજનવાળા પત્ર પર લગાવવાની ટિકિટ ખરીદવા કેટલા રૂપિયા ચૂકવશો? તો 50 ગ્રામ વજનવાળા પત્ર પર, 20 ગ્રામનો પત્રનું વજન હોય ત્યારે 5 રૂપિયાની ટિકિટ લગાવવી પડે છે, તો 50 ગ્રામનું વજન હોય તો કેટલા રૂપિયા ચૂકવવા પડે? તો જો 20 અને દરેક વધારાના 20 ગ્રામ માટે વધારાના 2 રૂપિયા ચૂકવવા પડે છે, તો 5 રૂપિયા પાછા 2 રૂપિયા પણ લેવા પડશે અને હજી પાછા કેટલા, તો કે વધારાના 10 ગ્રામ વધે તો એના માટે 2 રૂપિયા ચૂકવવા પડે, કંઈ એના 1 રૂપિયો ચૂકવવો પડે નહીં. વધારાના દરેક 20 ગ્રામ માટે 10 હોય, 5 વધારાના જેટલા થઈ જાય, જો 5 ગ્રામ થઈ જાય, 10 ગ્રામ થઈ જાય, 20 ગ્રામ થઈ જાય ત્યાં સુધી 2 જ રૂપિયા ચૂકવવા પડે, તો કુલ 9 રૂપિયા ચૂકવવા પડશે. કેટલા? તો 9 રૂપિયા. આકાશ ગણિત ગમત પાઠ્યપુસ્તકનું પાર્સલ તેની દોસ્ત રાનીને ચેન્નઈ મોકલવા માગે છે. જો આખું પુસ્તક મોકલવા માગે છે, પુસ્તકનું વજન 200 ગ્રામ છે, 50 ગ્રામનું પાર્સલ હોય ત્યારે 5 રૂપિયા છે અને દરેક વધારાના 50 ગ્રામ માટે 3 રૂપિયા. માહિતી પત્રકમાં જોઈને પુસ્તક મોકલવાની કિંમત શોધો. તો 5 રૂપિયા, પહેલાં તો 200 ગ્રામ છે એટલે 4 વખત 50 ગ્રામ થશે, તો 5 રૂપિયા, પછી 3 રૂપિયા એટલે 8 રૂપિયા, પાછા 3 રૂપિયા એટલે 11 રૂપિયા અને પાછા 3 રૂપિયા એટલે 14 રૂપિયા, તો 14 રૂપિયા એને ચૂકવવા પડશે. હવે છે ચિત્રમાં દર્શાવેલ વજન વાંચો, મોકલવામાં આવેલ આ વજનના પાર્સલની કિંમત શોધો. જો પાર્સલનું વજન કેટલું છે એમાં તમને કાંઈ આપેલો નથી, એક પણ અંક આપેલો નથી, તો પાર્સલનું વજન તમે કઈ રીતે શોધશો? કોઈ પણ જાતનો અંક આપેલો નથી, તો આ રીતનો કાંટો હોય ત્યાં અહીં 50 હોય, અહીં 100 હોય, અહીં 150 હોય, અહીં 200 હોય, અને 200 અને 250 અહીં હોય, તો આ બરાબર 200 અને 250ની વચ્ચે છે એટલે 225 ગ્રામનું પાર્સલ છે. 225 ગ્રામ, 50 ગ્રામ, 100 ગ્રામ, 150 ગ્રામ, 200 ગ્રામ, 250 ગ્રામ, એ 2ની વચ્ચે છે એટલે 225 ગ્રામનું પાર્સલ હોય તો ટિકિટોની કિંમત કેટલી થશે? આપણે જોયું આગળ એ જ રીતે કે પ્રથમ 50 ગ્રામનો દર કેટલો હોય, તો કે 50 રૂપિયા, અને એના પછી દરેક 50 ગ્રામ માટે 3 રૂપિયા છે, તો 225 છે, તો આપણે 50 + 50 + 50 + 50 + 50 જ કરવા પડશે, કારણ કે 25 તમે કરશો અથવા 25 કરો તો પણ ચાલશે, અને 25 કરો તો પણ તમારે દર તો પૂરો જ ચૂકવવો પડે. પ્રથમ 50 માટે 5 રૂપિયા, આ 50 માટે 3 રૂપિયા, આ 50 માટે 3 રૂપિયા, 50 ગ્રામ માટે 3 રૂપિયા, ફરીથી 25 ગ્રામ છે તો પણ 3 રૂપિયા છે એને ચૂકવવા પડશે. એટલે જોઈએ 5 ને 3, 8 ને 3, 11 ને 3, 14 ને 3, 17 રૂપિયા થશે. હવે છે કેટલી ટિકિટો. રાહુલને તેના વજનના પાર્સલ માટે 25 રૂપિયાની કિંમતની ટિકિટો જોઈએ છે. જો કેટલા રૂપિયાની? 25 રૂપિયાની. તે પોસ્ટ ઓફિસમાં ગયો તે સમયે 1, 2, 5 અને 10ની ટિકિટો હતી. આ ટિકિટોની જુદી જુદી કેટલી રીતે ઉપયોગ કરી તે 25 રૂપિયાની કિંમતની ટિકિટો બનાવી શકશે? આ તો તમને આવડે જ કે 1 રૂપિયાની તે 25 ટિકિટ લે તો 25 રૂપિયાની થઈ જાય, 2 રૂપિયાની તે 10 ટિકિટ લે અને 5 રૂપિયાની 1 ટિકિટ લે તો પણ 25 રૂપિયાની થઈ જાય, 10-10 રૂપિયાની 2 ટિકિટ લે અને 5 રૂપિયાની 1 ટિકિટ લે તો પણ 25 રૂપિયાની ટિકિટ થઈ જાય. શું તમે 5 અલગ અલગ રીત દર્શાવી શકશો? તો આ તમારે પ્રવૃત્તિ જાતે કરવાની છે.
₹25ની ટિકિટો બનાવવાની છે ઉપર આપેલા ટિકિટ પ્રમાણે જ। હવે છે અમારું સાથે વચન। જો એક દેડકો કાગડાની ચાંચમાંથી છૂટવા પ્રયત્ન કરી રહ્યો હતો હું કેવી રીતે છટકીશ। દેડકો છે કાગડાની ચાંચમાંથી છટકવા માટે પ્રયત્ન કરે છે કે હું કેવી રીતે છટકી શકીશ। દેડકાએ વિચાર્યું। અચાનક તેના મગજમાં એક યુક્તિ સ્ફુરી। તેણે કાગડાને કહ્યું, તારું અંક ગણિત સારું છે, જો હા તો હું તને એક કૂટ પ્રશ્ન પૂછું। કૂટ પ્રશ્ન એટલે ઉખાણું। તારું વજન 650 ગ્રામ અને મારું વજન 145 ગ્રામ છે, તો આપણા બંનેનું ભેગું વજન કેટલું થાય? 650 ગ્રામ અને 145 ગ્રામ, તો બંનેનું ભેગું વજન કેટલું થશે? તો કે 795 ગ્રામ વજન થશે। કાગડો ગણતરીમાં હોશિયાર હતો એટલે તરત તેણે જવાબ આપવા ખુશીથી ચાંચ ખોલી। તે પછી શું થયું? તો કે દેડકાભાઈ છટકી ગયા। કાગડો શું જવાબ આપવા ઈચ્છતો હતો? તો કે આ બંનેનું ભેગું વજન થાય 795 ગ્રામ। હવે અહીં બાળકોના નામ, ઉંમર, ઊંચાઈ અને વજન આપેલું છે। હવે અહીંયા તમારા 5 મિત્રોની ઉંમર, ઊંચાઈ અને વજન જાણી કોષ્ટકમાં લખવાનું છે। જો આપણે વર્ગમાં હોત તો આ પ્રવૃત્તિ કરી શકત, અત્યારે તો આ કરી શકીએ એમ નથી, છતાં પણ તમારા મિત્રનું કોઈનું યાદ હોય તો તમે લખી શકો છો। હવે આપેલો છે કોયડો। તો કેટલી નારંગી? દરેક નારંગીનું વજન સમાન છે, બે પપૈયાનું વજન પણ સરખું છે, પહેલાં અને બીજા બંને ત્રાજવાના વજન એક સમાન છે, ત્રીજા ત્રાજવામાં કેટલી નારંગી મૂકવાથી વજન બરાબર થશે? જો અહીં એક કેરી આપેલી છે, નારંગી આપેલી છે, આ બેયનું વજન કેટલું છે? એના બરાબર 3 નારંગીનું વજન છે। હવે બીજામાં શું આપેલું છે? તો કે 2 પપૈયા અને 2 નારંગી અને 1 કેરી, આનું વજન બરાબર છે। અને હવે અહીં જોવો તો કે પપૈયું અને કેરી આપેલી છે, તો કેટલી નારંગી મૂકવી પડશે તે આપણે શોધવાનું છે। તો નારંગીનું વજન, કેરીનું વજન અને પપૈયાનું વજન, આ બધું તમારે શોધવાનું છે। જો પહેલાં તો 1 કેરી અને 1 નારંગી બરાબર 3 નારંગી છે, તો બે બાજુ આપણે જો 1 1 નારંગી કાઢી લઈએ તો 1 કેરી બરાબર 2 નારંગી થાય, બરાબર ને? 1 કેરી બરાબર 2 નારંગી થાય। હવે જુઓ તે જ પરથી બીજા ત્રાજવા ઉપર આપણે જોઈએ તો 1 કેરી બરાબર અહીં આપણે 2 નારંગી દોરી લઈએ પહેલાં, બીજા ત્રાજવામાં આપણે જોઈએ તો 2 પપૈયા છે એમાં 2 નારંગી અને 1 કેરી છે, તો એના પરથી આપણે કહી શકીએ કે 1 કેરી બરાબર 2 નારંગીનું વજન તો થાય જ છે, તો અહીં કોલ્ડ ઓમ જોઈએ તો 4 નારંગી થાય ને, તો 1 પપૈયું બરાબર 2 નારંગી થાય, ફરીથી 1 પપૈયું બરાબર 2 નારંગી થાય, તો અહીં આપણે 4 નારંગી આવશે। તમે વિચારશો એટલે તમને આવડી જશે। હવે જુઓ તે લખોટી શોધો। ત્યાં એક સરખા કદની 3 લખોટીઓ છે, પરંતુ 1 લખોટી બીજી 2 કરતાં થોડી ભારે અથવા થોડી હલકી છે, કઈ લખોટી ભારે કે હલકી તે તમે શોધી શકશો? તમારા ત્રાજવાનો ઉપયોગ માત્ર 2 વાર જ કરી શકશો। અહીં તમારે તમારા ત્રાજવાનો ઉપયોગ કરીને લખોટી શોધવાની છે, તમારી પાસેની લખોટી લેવાની રહેશે। હવે આજે તમારે સ્વાધ્યાય પોથીમાં આ પ્રકરણ પૂર્ણ કરી લેવાનું છે, પાઠ્યપુસ્તકમાં સમજાવ્યું એ મુજબ સમજી લેવાનું છે અને સ્વાધ્યાય પોથીમાં પ્રકરણ પૂરું કરવાનું છે।